અંધેરી નગરી ગંડુ રાજા જેવા સરકારના વહીવટને લઈ લોકડાઉનનો સરેઆમ ભંગ થતો દેખાય છે. જે પ્રકારે સરકારે વિનામૂલ્યે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનમાંથી પુરવઠો આપવાની જાહેરાત કરી રહી છે તેને લઈ લોકોના ટોળેટોળા બજારોમાં પણ ઉમટી રહ્યા છે અને કેટલાક વિસ્તારોમાં પુરવઠો ન મળવાના કારણે લોકોના ટોળા સરકારી કચેરીઓમાં પણ ઉમટી પડ્યા છે. બનાસકાંઠા વહીવટીતંત્રની લાપરવાહીથી જિલ્લામાં લોકડાઉનનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. કોરોના વાયરસના વ્યાપક સંક્રમણ અને વ્યાપની વાત છે ત્યાં સરકારની પુરવઠો આપવાની જાહેરાત બાદ એપીએલ રેશનકાર્ડ ધારકો કોઈપણ જાતના અંતર વગર લોકોના ટોળેટોળા સસ્તા અનાજની દુકાનોની બહાર લાગી ગયા હતા. તો આ તરફ દુકાનોમાં પુરવઠો ન મળતા લોકો સરકારી કચેરીઓમાં પણ દોડી રહ્યા છે. તો ક્યાંક સસ્તા અનાજની દુકાનના સંચાલકો કાર્ડધારકો પાસે આધાર કાર્ડ અને કાર્ડ ઉપર સિક્કાની પણ માગણી કરી રહ્યા છે, ત્યારે કેટલાય લોકોને આ પુરવઠા માટે અનાજની દુકાનના સંચાલકો ના પાડી રહ્યા છે, ત્યારે કેટલાક કાર્ડધારકોના ટોળા પાલનપુર મામલતદાર કચેરી તરફ ધસી ગયા છે. ત્યારે આ એક પ્રકારે લોકડાઉનનો ભંગ અને લોકોમાં કોરોનાનું સંક્રમણ વધવાની દહેશત પણ વર્તાઈ રહી છે. ચાલુ હે કે દરેક મહિને આલે ને અત્યારે બતાવવા જ્યા તો કે ના આલે, કોર્ટમાં જ્યા કે આવે કે તો ના પાડે, શું કરવાનું હવે શી ખબર ખબર નહીં કોઈ. આધાર કાર્ડ ચાલુ કરાવો પછી કે તમને અનાજ મળશે કે. અમે લેવા જતા હતા એમ કે સિક્કો નહીં આવતો, આવતો નહીં, દુકાન બંધ નહીં બંધ રાખતો, કેવી રીતે લેવા આવો, આવતું નહીં, સિંગલ નહીં આવતો એમ કઈ નતો આવતો મને, તો અમે કંટાળીને કાર્ડ બંધ કરી કાઢ્યું, ના લેવા આવ્યા. આજે લેવા ગયા હતા એમ કે બંધ થઈ ગયું તમારું કાર્ડ, કે ચાલતો નહીં અમાને, હવે શું કરવાનું, અમારે શેર લાવવાનું, શેર કાઈ એટલે. અમે કંટ્રોલમાં ગયા હતા કે તમને સોમન ના મળે કે તો કેમ સોમન ના મળે, અમે નહીં લેતા એટલે સરકારે સભ્ય કીધું કે પાસ વાલો નહીં મળે, વગર પાસ વાલો નહીં મળે તો એક કંટ્રોલ વાલો કેમ અમને નહીં આપતો, અમારે બચ્ચા છે નાના નાના, એક જનતાનગર અબ્બાસ કે નહી મળે સોમન, કે પાસ લઈને ગયા તો કે સોમન ના મળે તો કે અમારા બચ્ચા ભૂખા મારવાના. હે મામલેદાર એટલે કે સિક્કુ મારા તો કોઈ બી કોઈ અમારું કોઈ નહી લેતું, કોઈ હબળતું જ નહીં ને અમારું કોઈ. આ અંગે પુરવઠા અધિકારી સાથે રૂબરૂ મુલાકાત લેતા તેમણે જણાવ્યું હતું કે રાશનના વિતરણની વ્યવસ્થા કેવી રીતે અને ક્યાં ક્યાં કરવામાં આવી છે. પહેલી એપ્રિલથી રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ રેશન કાર્ડ ધારકો, જે NFSA રેશન કાર્ડ ધારકો છે અને અંત્યોદય રેશન કાર્ડ ધારકો છે, એવા કુટુંબોને વિનામૂલ્યે રેશન આપવાની આપવાનું ચાલુ છે. એ રીતે એના માટે શિડ્યુલ કરેલું છે કે પહેલી તારીખથી દરેક ગામમાં ફળિયાવાઇઝ લોકો આવે, દર બે બે કલાકના સ્લોટ બનાવેલા છે અને બે કલાકમાં 25 લોકો આવે અને એ લોકો જે NFSA કુટુંબો છે એમનો પોતાનો રેશનનો જથ્થો લઈ શકે.